चालो धोरण 12 बायोलॉजी ना तमाम विद्यार्थी मित्रों ध्यान आपे। मित्रों आपणे प्रकरण एक चालू छे अने एना 8 क्वेश्चन पूरा थई गया छे। आजे आपणे 9मो क्वेश्चन शुरू करवा जई रह्या छीए ज्यां जन्यु जनन लखेलू छे, जन्यु वहन ते जग्याए प्रश्न लखीने आप्यो। जन्यु वहन एटले शुं? वनस्पति अने प्राणियों में आ घटना समझाओ। मित्रों आनी पहला शब्द आवी गयो छे जन्यु जनन, जनन एटले बनवू, अने अहींया शब्द वापरवामां आव्यो छे जन्यु वहन। जन्युनुं निर्माण थाय ए जरूरी छे, शुक्रकोष अने अंडकोष बने ए जरूरी छे। एक उदाहरण द्वारा समझिए कि शुक्रकोष शुक्रपिंड में बने छे, अंडकोष अंडपिंड में बने छे, पण बनी गया पछी तेनुं वहन थवुं जरूरी छे। शुक्रकोष जो खाली शुक्रपिंडनी अंदर ज रहे, अंडपिंड सुधी अंडकोष सुधी पहोंचे नहीं तो फलन न थाय। एनो अर्थ ई थयो एवी ज रीते वनस्पतिनी अंदर परागरज बने, પણ પરાગરજનું કોષ કેન્દ્ર અંડકના કોષ કેન્દ્ર સાથે ફલન કરવા માટે જઈ ન શકે તો ફલન ન થાય। એનો અર્થ એ થયો કે નર પ્રજનન કોષ છે અને માદા પ્રજનન કોષ છે, એ બંને પ્રજનન કોષના વહન થવા જરૂરી છે, એટલે જન્યુ વહનની પ્રક્રિયા બહુ મહત્વની ઘટના છે। બરોબર છે? એટલે જન્યુ વહન થવું જોઈએ। અહીંયા ત્રીજી લીટીની અંદર બહુ મહત્ત્વની ઘટના સમજાવી છે કે મોટાભાગના સજીવોની અંદર નરજન્યુ ચલિત હોય, નરજન્યુ છે એ ચલિત છે અને માદાજન્યુ અચલિત છે। એટલે નરજન્યુ ચલિત હોવાથી માદાજન્યુ પાસે વહન થવું જરૂરી છે। અમુક વનસ્પતિની અંદર અપવાદ છે, દાખલા તરીકે ફૂગ લીલ બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે, પણ સામાન્ય રીતે નરજન્યુ ચલિત હોય અને પરિણામે માધ્યમની જરૂર પડે, પાણી છે પવન છે એ માધ્યમની જરૂર પડે છે તો જ નરજન્યુ છે માદાજન્યુ સુધી પહોંચી શકે। એક બે નંબર અહીં આપી દેજો, લીલ દ્વિઅંગી ત્રિઅંગી આ વનસ્પતિના ઉદાહરણ આપ્યા છે। આ જે વનસ્પતિને જો નરજન્યુનું વહન કરવું હોય તો એને માધ્યમ જોઈએ, પાણીના માધ્યમ દ્વારા એનું સ્થાન ફેર કરી શકે છે અને પાણીનું માધ્યમ હોવાથી, બહારનું માધ્યમ હોવાથી નર છે એ વેસ્ટેજ જવાની શક્યતા વધારે છે। એટલે 3 નંબર મેં આપ્યા છે, વહન દરમિયાન નરજન્યુ ગુમાવી દે છે, વેસ્ટેજ જાય છે અને પરિણામે માદાજન્યુની સરખામણીની અંદર નરજન્યુની સંખ્યા હજારો ગણી વધારે રાખવી પડે છે, કારણ કે વહન દરમિયાન વેસ્ટેજ જાય છે, એટલે કે શું કહેવાય આપણે નકામા બની જાય છે, પરિણામે નરજન્યુની સંખ્યા વધારે છે। 4 નંબર આપી દેજો, આવૃત બિદ્ધારીની અંદર એક ઘટનાનું વર્ણન કર્યું છે, પરાગરજ એ નરજન્યુનું અને અંડક એ અંડકોષનું નિર્માણ કરે છે અને પછી વહન કરે છે। ખરેખર આ શબ્દ હોવો જોઈએ, એને સીધું લખી નાખ્યું વહન કરે છે, પણ અહીંયા પહેલાં નિર્માણ કરે છે અને પછી અંડકોષનું વહન કરે છે, એટલે પરાગાશયમાં જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ ફલન પહેલાં પરાગાશન ઉપર એનું સ્થાનાંતર કરવું પડે છે। તો જન્યુ વહન દરમિયાન ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે। પાછળ અહીંયા એક વટાણાનું ઉદાહરણ આપ્યું છે, વટાણા જેવી જે સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિ હોય, દ્વિલિંગી વનસ્પતિ એનો અર્થ એ થયો નર અને માદા બે અવયવો એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પમાં છે, એટલે એકબીજાની ખૂબ જ નજીક હોવાથી એને સ્વફલન થઈ શકે અને પરિણામે લખેલું જ છે, જુઓ એકબીજાની ખૂબ જ નજીક હોવાના કારણે પરાગરજનું પરાગાશન ઉપર સ્થાપન સરળ બની જાય છે। પણ બીજી જે વનસ્પતિઓ છે, દાખલા તરીકે અહીં 6 નંબર આપો, પરફલન દર્શાવતી વનસ્પતિ અથવા તો દ્વિસદની વનસ્પતિ જેના બે ઘર છે, નર અને માદા અલગ અલગ છે, અથવા એકલિંગી પુષ્પો ધરાવે છે, માત્ર પુંકેસરીય પુષ્પ અથવા સ્ત્રીકેસરીય પુષ્પ ધરાવે છે,
तो એવી વનસ્પતિઓને પરાગાશન ઉપર સ્થાપન કરવા માટે એક ઘટના કરવી પડે છે. આપણે જાણીએ છીએ ઘટનાનું નામ છે પરાગનયન. એનો અર્થ છે પરાગનયનની ઘટના કરવી પડે છે. સાત નંબર આપો અહીંયા. પરાગરજનું પરાગાશન ઉપર અંકુરણ થાય, એમાંથી નલિકા બને, એ નલિકા નરજન્યુનું વહન કરે અને અંડકોષ નજીક જાય અને અહીંયા નરજન્યુ મુક્ત થાય છે. આવી ઘટના સપુષ્પ વનસ્પતિઓની અંદર જોવા મળે છે, જે તમારે બીજા પાઠમાં બહુ ડિટેલથી શીખવાનું છે. આ પોઈન્ટને આઠ નંબર આપો. દ્વિસદની વનસ્પતિ અથવા દ્વિસદની એકલિંગી પ્રાણીઓ જેની અંદર નર અને માદા જન્યુ અલગ અલગ છે, આવા સજીવોની અંદર જન્યુ વહન માટે ખાસ ક્રિયાવિધિ એ લોકોએ વિકસાવી છે. ખાસ ક્રિયાવિધિ જોવા મળે છે આવા પ્રાણીઓ કે વનસ્પતિઓની અંદર. ચાલો આ નવ નંબર આપો. જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને એકબીજાના નજીક આવવા માટેની જે ઘટના છે એ લિંગી પ્રજનનની અંદર ખૂબ જ જટિલ ઘટના છે અને ફલન માટે ખૂબ જ આવશ્યક ઘટના છે. તો જન્યુ વહન, નર જન્યુનું માદા જન્યુ સુધી પહોંચવાની ઘટના એ બહુ જરૂરી છે. કારણ કે જો જન્યુનું વહન નહીં થાય તો જન્યુઓ જોડાશે નહીં. બાજુમાં એક આકૃતિ આપી છે, જુઓ. અહીંયા જન્યુઓનું જોડાણ સમજાવ્યું છે, એક નર જન્યુ એક માદા જન્યુ, અને આ જન્યુઓ જોડાય છે એટલે આ જે બને છે એને આપણે યુગ્મનજ કહીએ છીએ. યુગ્મનજમાંથી નવો સજીવ છે અસ્તિત્વમાં આવે છે. તો જન્યુ વહનની ઘટના ખૂબ જ જરૂરી ઘટના છે. નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ છે એને સુધી પહોંચવાની ઘટના ખૂબ જ જરૂરી છે. એક માસ્ટર કી આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર નવ, જન્યુ વહન એટલે શું, વનસ્પતિ અને પ્રાણીઓમાં આ ઘટના તમે સમજાવો. મોટાભાગના સજીવોની અંદર નર જન્યુ ચલિત હલનચલન થઈ શકે, માદા જન્યુ અચલિત. અપવાદ અહીંયા આપ્યો છે, ફૂગ લીલ બંનેની અંદર ચલિત હોય એટલે માધ્યમની જરૂર પડે છે તો જ વહન થાય, નહીંતર ન થાય. બે નંબર અહીંયા આપો, લીલ દ્વિઅંગી ત્રિઅંગી એની અંદર પાણીનું માધ્યમ છે. ત્રણ નંબર, વહન દરમિયાન નર જન્યુ ઘણા પ્રમાણની અંદર વેસ્ટેજ જાય છે, ગુમાવાય છે અને પરિણામે માદા કરતાં નરની સંખ્યા છે એ ખૂબ જ વધારે હોય છે. ચાર નંબર આપો, આવૃતબીજધારીની અંદર નર જન્યુ એટલે પરાગરજ, માદા જન્યુ એટલે અંડક, એ ફલન પહેલાં પરાગરજનું વહન જરૂરી છે તો જ બંને જણા સંયોજાઈ શકે. એક ઉદાહરણ આપ્યું છે વટાણાનું. સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિ ખૂબ જ નજીક છે પુંકેસર અને સ્ત્રીકેસર એટલે એની અંદર આ ઘટના સરળ છે. પણ પરફલન દર્શાવતી જે વનસ્પતિઓ છે એના માટે કઈ ઘટના જરૂરી છે, પરાગનયન, પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ઘટના. અને પરાગરજ અંકુરણ થાય એટલે પરાગનલિકા બને, નરજન્યુ મુક્ત થાય, પરિણામે ફલન થાય. જન્યુ વહન અને આ બધી ઘટનાઓ સપુષ્પ વનસ્પતિની અંદર જટિલ ઘટના છે અને ફલન માટે જરૂરી ઘટના છે. તો આ તો ક્વેશ્ચન નંબર નવ. આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર દસ. ફલન કોને કહેવાય, ફલન એટલે શું અને તેના પ્રકારો વર્ણવો. મિત્રો, ફલન છે એ આપણે જાણીએ છીએ નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ, પેરિલિટી, લિંગી પ્રજનન માટે આવશ્યક જીવંત ઘટના જન્યુનું જોડાણ. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે જન્યુ યુગ્મન, અથવા બીજો શબ્દ આપણે આપી શકીએ એને કહેવામાં આવે છે સંયુગ્મન. અને સંયુગ્મન અથવા જન્યુ યુગ્મન, જન્યુઓ જ્યારે જોડાય છે નર જન્યુ અને માદા જન્યુ અથવા શુક્રકોષ અને અંડકોષ, પરાગરજ અને અંડક, અને ત્યારે જે બને છે એને કહેવામાં આવે છે યુગ્મનજ. જુદા જુદા નામ છે, યુગ્મનજ કહેવાય, ઝાયગોટ કહેવાય, ભ્રૂણ, ફલિતાંડ બધું કહેવાય. અને ઝાયગોટ હંમેશા કેવો હોય છે, દ્વિકીય, ટુ એન. કારણ કે નર જન્યુ એન, માદા જન્યુ એન, તો બે જોડાય એટલે એન વત્તા એન એટલે ટુ એન વાળું યુગ્મનજ બને છે. અને યુગ્મનજમાંથી નવી વનસ્પતિનું અથવા નવા સજીવનું નિર્માણ થાય છે. ફલન છે એ જુદા જુદા પ્રકારો છે, ખાસ કરીને ત્રણ પ્રકારો અહીંયા સમજાવવામાં આવ્યા છે. પહેલો પ્રકારનું નામ આપવામાં આવ્યું છે, આને કહેવામાં આવે છે અસંયોગી જનન, અસંયોગ. અમુક પ્રાણીઓ એવા છે, દાખલા તરીકે નામ આપ્યું છે રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળી, કેટલાક પક્ષી, એની અંદર અસંયોગ એટલે કે નર અને માદા
फलन થયા વગર નવી વનસ્પતિ કે નવું પ્રાણી બનાવે છે એને કહેવામાં આવે છે અસંયોગી જનનની ઘટના. લખેલું છે જુઓ, માદા જન્યુ ફલન વગર વિકાસ પામે છે અને માદા જન્યુ વિકાસ પામીને નવો સજીવ બનાવે છે એટલે એને કહેવામાં આવે છે અસંયોગી જનન. પછી બીજા બે પ્રકાર આપ્યા છે. એક છે શરીરની બહાર થતું ફલન, એને કહેવામાં આવે છે બાહ્ય ફલન, અને શરીરની અંદર થતું ફલન એટલે સામેના પાનાની અંદર આપવામાં આવ્યું છે આ જગ્યાએ જુઓ અંતઃફલન. તો ફલનના બે પ્રકાર છે. શરીરની બાહ્ય જો ફલન થતું હોય તો એને બાહ્ય ફલન કહેવામાં આવે છે. એના પણ ઉદાહરણો આપ્યા છે. દાખલા તરીકે પાણીની અંદર જે સજીવો રહે છે, અસ્થિ, મત્સ્ય, દેડકા વગેરેની અંદર બહાર શરીરની બહાર પાણીમાં ફલન થાય છે, એનું માધ્યમ પાણી છે, તો એને કહેવામાં આવે છે બાહ્ય ફલન. અને શરીરની અંદર જો ફલન થતું હોય સામેના પેજમાં આ જગ્યાએ જુઓ, ઘણા સ્થલજ સજીવો જેવા કે ફૂગ, સરીસૃપ, વિહંગ, સસ્તન, મોટાભાગની વનસ્પતિમાં દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ બધી વનસ્પતિની અંદર સજીવ દેહની અંદર શબ્દ હોય પડે છે અંદર, તો પરિણામે એને કહેવામાં આવે છે અંતઃફલનની ઘટના. તો અંતઃફલન શરીરની અંદર થાય અને બાહ્ય ફલન શરીરની બહાર જોવા મળે. તો ફલનના આમ જોઈએ તો ત્રણ પ્રકાર થયા. એક પ્રકાર આપણે શરૂઆતમાં કીધો, એનું નામ છે અસંયોગી જનન. બીજો પ્રકાર એની નીચે આવ્યો, આ બાહ્ય ફલન. અને ત્રીજો પ્રકાર સામેના પેજ ઉપર આવ્યો, અંતઃફલન. તો ત્રણ પ્રકાર થયા, બરોબર. આની પણ આપણે માસ્ટર કી આપણે જોઈ લઈએ. તો ક્વેશ્ચન 10 માસ્ટર કી છે, ફલન કોને કહેવાય, એના પ્રકારો વર્ણવો. જન્યુ યુગ્મન શબ્દ વાપરો. નર અને માદા જન્યુઓ એનું જ્યારે જોડાણ થાય, એ જોડાણ થાય ને જે ઘટના બને એને કહેવામાં આવે છે જન્યુ યુગ્મન. અને જન્યુઓ જોડાય, શુક્રકોષ અને અંડકોષ જોડાય દાખલા તરીકે, અને પરાગરજ અને અંડકોષ જોડાય, અંડક જોડાય ત્યારે એને કહેવામાં આવે છે, જે બને છે એને કહેવામાં આવે છે યુગ્મનજ અથવા ભ્રૂણ. ફલનની વ્યાખ્યા અહીં આપી છે, જન્યુઓના જોડાણથી ઉત્પન્ન થતી યુગ્મનજ બનવાની પ્રક્રિયા ઘટના એને કહેવામાં આવે છે ફલન. પ્રકારો નીચે મુજબ છે. પહેલો પ્રકાર અસંયોગી જનન. જો શબ્દ વાપરો, અસંયોગ, સંયોગ વગર, જોડાણ વગર, નર અને માદાના જોડાણ વગર માદા જન્યુ ફલન વગર વિકાસ પામીને નવો સજીવ બનાવે. ઉદાહરણ આપ્યા છે, દાખલા તરીકે રોટીફર્સ, મધમાખી, કેટલી ગરોળી, પક્ષી, આ બધા પ્રાણીઓના ઉદાહરણ છે, ધ્યાન રાખજો. ચાલો બીજો પ્રકાર આપ્યો, બાહ્ય ફલન. કેમાં જોવા મળે બાહ્ય ફલન? સામાન્ય રીતે જલજ સજીવોની અંદર જોવા મળે છે, લીલ, માછલી, ઉભયજીવી, દેડકાની અંદર. અને ફલન શરીરની બહાર થાય, માધ્યમ એનું પાણી હોય. ઉપરાંત મેં ઘણા બધા ઉદાહરણો એક્સ્ટ્રા પણ આપ્યા છે. અસ્થિ, મત્સ્ય, દેડકાની અંદર મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન થઈ છે. પણ આનો એક ગેરફાયદો છે કે ફલન શરીરની બાયણે થતું હોવાથી કોઈક ભક્ષકો છે, એ ભક્ષકો આવા ભ્રૂણને ખાઈ જાય છે, એટલે એની નાશ થવાની શક્યતા વધારે છે. ચાલો, શરીરની અંદર થતું ફલન એટલે અંતઃફલન. કયા કયા સજીવો કરે છે? સ્થલજ સજીવો, દાખલા તરીકે ફૂગ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, બધા અંતઃફલન. આપણે પણ અંતઃફલન બતાવીએ છીએ. શરીરની અંદર ફલન થાય છે, શુક્રકોષ અને અંડકોષ શરીરની અંદર ભેગા થાય છે. સરીસૃપ, વિહંગ, સસ્તન, મોટાભાગની વનસ્પતિ દ્વિઅંગી, ત્રિઅંગી, આ બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ શરીરની અંદર જન્યુ યુગ્મન થાય. અંડકોષ છે એ માદા દેહની અંદર, અને અહીંયા નરજન્યુનું જોડાણ થાય. શુક્રકોષો મોટી સંખ્યામાં હોય, અંડકોષની સંખ્યા ઓછી હોય આપણે જાણીએ છીએ. અને બીજધારી વનસ્પતિઓ છે, જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે ખાસ કરીને, એ પરાગનલિકા ઉત્પન્ન કરે અને એના દ્વારા જન્યુઓ જોડાય છે. તો મિત્રો, આ હતી ક્વેશ્ચન નંબર 10 માસ્ટર કી. એની પહેલાં મેં તમને ક્વેશ્ચન નંબર 9 માસ્ટર કી સમજાવી છે. આજે આપણે ક્વેશ્ચન 9 અને ક્વેશ્ચન 10 બે ક્વેશ્ચન આપણે લીધા છે. બહુ મહત્ત્વના પ્રશ્ન છે, સેલા પણ કહી શકાય. તો બંને પ્રશ્ન છે બરાબર વ્યવસ્થિત વાંચજો, અને એના જે પોઈન્ટ છે એ તમે બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને તમે નોટની અંદર ઉતારી શકો. ખૂબ મહત્ત્વની ઘટનાઓ મેં તમને સમજાવી છે. આ બધા પાઠ સ્કોરિંગ પાઠ છે,
એટલે તમે એને બહુ વ્યવસ્થિત તૈયાર કરજો અને નોટબુક ઉતારજો. આવતા વિડીયો લેક્ચરની અંદર ક્વેશ્ચન 11 સાથે આપણે સૌ ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.